અસલામ આલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. આ વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે એ ગરમીના વિષયમાં. ગરમીના સિઝનમાં, ગરમીના ઋતુમાં જયારે ગરમી વધુ પડે છે તો સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય છે કે આપણે ઘણા મિત્રો આ વિષયમાં પોતાના વિચારો પણ વ્યક્ત કરે છે કે વૃક્ષરોપણ કરવું જોઈએ. અને જે ગરમીની વધુ પ્રમાણમાં ગરમી વધવાનું કારણ છે કે ધીરે ધીરે વૃક્ષ ખતમો થઈ રહેલા છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થવાથી ગરમી વધી રહેલી છે. તો આના ઉપર ધ્યાન કરતા એક નાનું વિડીયોમાં આ વિષયમાં ચર્ચા કરીએ કે આપણે વૃક્ષરોપણની મુહિમ ચાલુ કરતા પહેલા, અભિયાન ચાલુ કરતા પહેલા, એ ઉપર કામ કરતા પહેલા આપણે કઈ વાતો પર ધ્યાન કરવું જરૂરી છે. સૌ પ્રથમ તો વૃક્ષરોપણની વાત આવે તો એક સારું કામ છે કે માનવીએ પોતાના જીવનમાંથી વૃક્ષરોપણ તરફ ધ્યાન કરીને પોતાનું નાનું મોટું યોગદાન આપવું જોઈએ. પણ વર્તમાનની પરિસ્થિતિને આપણે ધ્યાન કરીએ તો દેશની અંદર જેટલા બી આદિવાસી ઇલાકાઓ છે, વિસ્તારો છે, એ વિસ્તારોમાં જંગલોની અંદર લાખો અને કરોડોની સંખ્યામાં સરકાર પૂંજીવાદને જે ત્યાંના પેડ હોય છે, દરખત હોય છે, એને આપીને એ જંગલોને ખતમ કરી રહ્યા છે. અને એના લઈને આદિવાસી લોકો સમય સમય પર એનું આંદોલન પણ કરે છે, પણ દેશ એના તરફ ધ્યાન કરતો નથી. હવે આપણે આપણા વિસ્તારમાં જ્યારે વૃક્ષરોપણ કરવાની વાત કરતા હોય અને આપણા દેશની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષોને ખતમ કરવાનું એક મોટું ષડયંત્ર અને બિઝનેસ ચાલતો હોય તો એના તરફ ધ્યાન ના કરીએ અને ફક્ત આપણે એક વૃક્ષનું રોપણ કરીને એવું માનતા હોય કે દેશમાં વાતાવરણની અંદર બદલાવ આવી જશે, તો એ સંભવ થઈ શકતું નથી. બીજી વાત કે જે ગરમી વધવાનું કારણ છે એના ઘણા બધા કારણોમાં એક કારણ એ છે કે આજકાલ જે કંપનીઓના માધ્યમથી જે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે એ પ્રદૂષણના કારણથી પણ વાતાવરણમાં બદલાવ થાય છે અને એના કારણે ગરમીની સિઝનમાં વધુ પ્રમાણમાં ગરમી થવી, ઠંડીની સિઝનમાં, ઠંડીની ઋતુમાં વધુ પ્રમાણમાં ઠંડી પડવી અને ચોમાસાના ઋતુમાં વધુ પ્રમાણમાં વરસાદ પડવો, તોફાનો આવવા, આ બધા જે ક્લાઇમેટ ચેન્જ અને વાતાવરણનો બદલાવ છે એનું કારણ છે કે પ્રદૂષણ ખૂબ પ્રમાણમાં વધી રહ્યું છે. તો બે મુખ્ય કારણો છે કે આપણે એક તો જે કંપનીઓનું પ્રદૂષણ વધી રહ્યું છે એના તરફ ધ્યાન કરવું જોઈએ, એના તરફ જે લોકો આંદોલન કરી રહેલા છે એ વિષય પર જે પોતાનું કામ કરી રહેલા છે એ લોકોના કામ તરફ ધ્યાન કરીને એમાંથી આપણે કેટલી વાતો નવી સમજી શકીએ છીએ અને બીજા લોકોને સમજાવીને દેશની દરેક જનતાને આપણે કેવી રીતે જાગૃત કરી શકીએ છીએ એના તરફ ધ્યાન કરવાની જરૂર છે. પહેલા નંબરનો જે વિષય હતો કે દેશની અંદર જે આદિવાસી ઇલાકાઓમાં જે મોટા મોટા જંગલો આજે પૂંજીવાદને આપી દેવામાં આવ્યા છે અને એને ખતમ કરી રહ્યા છે, તો એના લઈને જે આદિવાસી લોકો આંદોલન કરી રહ્યા છે એવા આંદોલનોની તરફ આપણે ધ્યાન કરવાની જરૂર છે. એ લોકો શા માટે અવાજ ઉઠાવી રહેલા છે એની ઉપર આપણે ધ્યાન કરતા આપણા જીવનમાંથી આપણે જે કંઈ એના તરફ ધ્યાન કરીને પોતાનું યોગદાન આપી શકતા હોય એ યોગદાન આપવા તરફ જવાની જરૂર છે. અન્યથા આપણે વૃક્ષરોપણ કરવું જરૂરી છે, આપણે એનો ઇન્કાર નથી કરતો, પણ પહેલાં જે સરકારનું કામ છે એ સરકાર પાસે લેવાની જરૂર છે. આપણે જે આ ભારત દેશના નાગરિક હોવાના લઈને નાની મોટી જે કંઈ ચીજ વસ્તુઓ માર્કેટમાંથી આપણે ખરીદીએ છીએ એનો આપણે દરેક પ્રકારનો ટેક્સ આપીએ છીએ. ટેક્સ આપ્યા પછી સરકારની જવાબદારી હોય છે કે દેશની દરેક જનતાને તેની પ્રાથમિક જરૂરિયાતોમાં દરેક પ્રકારની જરૂરિયાતો પૂરી પાડવામાં પોતાની ભૂમિકા ભજવે. હવે સરકાર જ્યારે ભ્રષ્ટ થઈ ગઈ હોય, સરકારી સિસ્ટમ ભ્રષ્ટાચારમાં લબોલબ થઈ ગઈ હોય અને એના અધિકારીઓ પોતાની મસ્તીમાં પોતાની સિસ્ટમને ચલાવતા હોય અને કાયદાને કાનૂનને ધજિયાવરાવતા હોય, એવા સમયે કે જ્યારે આવા પૂંજીવાદી લોકોને મોટા મોટા જંગલો આપી દેવામાં આવતા હોય અને સાથે જે કંપનીઓને, કેમિકલ કંપનીઓને જે પ્રદૂષણ ફેલાવવાનું જે ખુલ્લેઆમ પરમિશન આપી દેવામાં આવે છે એના તરફ ધ્યાન કરવાની જરૂર છે. અને આ જે વિષયો છે એના ઉપર ઘણા લોકો કામ કરે છે, આવા લોકોના કામ જે છે એના ઉપર આપણે સમજવું જોઈએ, એના ઉપર કામ કરવાની જરૂરત છે. અને આપણા જે સમાજની અંદર બદલાવ લાવવા માટે, દેશની અંદર જે બદલાવ લાવવા માટે સૌ પ્રથમ જરૂરત છે કે સરકારને એના પોતાના કામ કરવા માટે એને દબાવ લાવવામાં આવે. સરકાર પોતાનું કામ કરશે તો દેશની ઘણી પરિસ્થિતિઓમાં બદલાવ આવી શકશે. અને જે ક્લાઇમેટ ચેન્જના લઈને ગરમી વધી રહી છે તો વૃક્ષરોપણના અંદર આપણે સરકાર તરફથી એવી માંગ કરવી જોઈએ કે સરકાર જંગલો બચાવે, આવા જંગલો જે પૂંજીવાદને આપી રહેલા છે એ આપવાનું બંધ કરે અને સાથે
જે સરકાર પોતાની મનમાની કરીને આ કંપનીઓને ખુલ્લી છૂટ આપીને પ્રદૂષણ ફેલાવી રહેલી છે, એવી કંપનીઓની ઉપર સખ્ત કાયદો બનાવે અને આવા પ્રદૂષણ કરતી કંપનીઓને તાળાબંધી કરવામાં આવે એવી માંગ કરવાની જરૂર છે. ત્યારે જ આપણું ખરેખર વૃક્ષરોપણનું જે અભિયાન છે, કામ છે, સફળ કહેવાશે. બાકી આપણે એક તરફ વૃક્ષરોપણ કરશું અને બીજી બાજુ લાખો અને કરોડોની સંખ્યામાં દર આપણે જે વૃક્ષો કપાઈ જતા હોય તો એ આપણે જો ધ્યાન ના કરીએ તો આપણે એ 2, 5, 10 વૃક્ષ રોપણ કરવાથી આ દેશની અંદર કંઈ ક્લાઇમેટ ચેન્જની અંદર કંઈ બદલાવ થવાનો નથી. એટલે સૌથી મોટી વાત છે કે આપણે અવાજ ઉઠાવીને આ દેશની અંદર જે ક્લાઇમેટ ચેન્જના વિષયમાં આપણે ધ્યાન કરીએ અને જે લોકો આ વિષયમાં કામ કરી રહેલા છે એના ઉપર ધ્યાન કરીને એમને જે કંઈ સહયોગ કરી શકતા હોય, એમના કામને સમજી શકતા હોય, એમના કામને સમજીને બીજા લોકો સુધી લઈ જઈ શકતા હોય, આપણે એ કામ કરવા તરફ ધ્યાન કરવાની જરૂર છે. અલ્લાહ હાફિઝ. અસલામ આલેકુમ વરહમતુલ્લાહ.